નમસ્કાર, એસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને તમારી સાથે હું છું ધ્રુવી. સમાચારની શરૂઆત કરીએ તો સુરત જિલ્લામાં વહેલી સવારથી સાબેલાધાર વરસાદ પડ્યો હતો, જ્યારે બારડોલી તાલુકાના કડોદ ગામે આબો ફાટ્યું હોય તેમ 9 ઇંચ વરસાદ ખાબકતા ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયા હતા. સુરત જિલ્લાના બારડોલીમાં એક દિવસના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વહેલી સવારથી બારડોલીના અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો જોવા માંડ્યો હતો. જોકે બારડોલીના કડોદ ગામે આબો ફાટ્યો હોય તેમ 9 ઇંચ વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારના લોકોની દશા કફોડી બની છે. ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો બારડોલીનું કડોદથી માંડવી જતા માર્ગ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા. જોકે ભર વરસાદમાં કોઈ જાનહાનિ ન થાય તે માટે કડોદ ગામના યુવાનો રસ્તા ઉપર ઊભા રહીને લોકોને માર્ગ પસાર કરવામાં મદદ કરતા જોવા મળ્યા હતા. અતિભારે વરસાદને કારણે કડોદના હળપતિવાસ સહિતના નીચાણવાળા વિસ્તારમાંથી પાણીનો નિકાલ થઈ ન શકતા ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત કડોદ નસુરા ગામે જોડતા રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા હતા, ત્યારે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. એક જ દિવસમાં 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોય અને અનેક વિસ્તારમાં પાણીથી તરબોળ થઈ ગયા હતા. જોકે મુખ્ય માર્ગ અને બજારમાં પાણીને કારણે માંડવી અને કડોદ વચ્ચેના વાહન વ્યવહારને અસર થઈ હતી. ધર્મેશ કંસારા સાથે NS ગુજરાત ન્યૂઝ બારડોલી. સુરત જિલ્લાના બારડોલીમાં ધોધમાર વરસાદને પગલે તાલુકાનું વડવાળિયા ગામ વિખૂટું પડ્યું હતું. કેટલાક શ્રમજીવીઓ ફસાતા બારડોલી ફાયરની મદદ લઈ બોટ વડે રેસ્ક્યુ કરાયું હતું. સુરત જિલ્લાના બારડોલીમાં સાબેલાધાર વરસાદ વરસતા અનેક ગામો પ્રભાવિત થયા હતા. બારડોલી તાલુકાના છેવાડાના વડવાળિયા ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું હતું. ભારે વરસાદને કારણે લોકોમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તે દરમિયાન વડવાળિયા ગામે મરસાણી ફળિયામાં અચાનક જળસપાટીમાં વધારો થતાં અનેક ઘરોમાં પાણી ભરાયા હતા. ગામના અનેક વિસ્તારોમાં પાણી ગરકાવ થઈ ગયા છે, જેથી કામગીરી કરવામાં વહીવટી તંત્ર પણ મુશ્કેલીમાં મુકાયું છે. ચારે કોરે પાણી વધુ હોય અને લોકો બહાર નીકળી શકે તેમ પણ નથી. જોકે કેટલાય ઘરો સદંતર પાણીમાં ગરકાવ થયા છે, જેને કારણે રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે. વહીવટી તંત્ર દ્વારા બારડોલી ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે. બારડોલી ફાયરની બોટ વડે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું છે અને રેસ્ક્યુ દરમિયાન 45 જેટલા લોકોને બોટના મારફતે સુરક્ષિત સ્થાન પર પહોંચાડવામાં આવ્યા. બાદમાં નાની ભટલાવ ગામે 4 ફળિયાના 145 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને કેટલાક શ્રમજીવી પરિવારના ઘરોમાં પાણીમાં તે ઘરકાવ થયા હતા, જેમને રેસ્ક્યુ કરીને ગામના અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ધર્મેશ કંસારા, NS ગુજરાત ન્યૂઝ, બારડોલી. સુરત જિલ્લાના બારડોલીમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી લોકોની સ્થિતિ દયનીય થઈ ગઈ છે. 2 દિવસ પૂર્વે સ્થળાંતર થયેલા લોકો પરત ફરી રહ્યા છે, ત્યાં જ પુનઃ વરસાદી પાણીના આગમનથી સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. સતત 2 દિવસથી સુરત જિલ્લાના બારડોલીમાં સાબેલાધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. શનિવારના રોજ એક દિવસના વિરામ બાદ ગતરોજથી ફરીવાર બારડોલી સહિત સમગ્ર સુરત જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રવિવાર રાતથી આગાહી મુજબ ફરી વરસાદ શરૂ થયો હતો, જેને કારણે નદી નાળાઓમાં પાણીનો અવરોધ વધ્યો છે. મીંઢુણા નદીમાં સતત જળસ્તર વધતા ફાયર સ્ટેશન નજીક મીંઢુણા નદીના પુલ પર પાણી ફરી વળ્યા હતા અને મીંઢુણા નદીમાં સતત પાણીની આવક ચાલુ રહેતા પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા હતા, જેમાં તલાવડી વિસ્તાર, કોટ સામે આવેલા ખાડા વિસ્તાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી આવી ગયા હતા અને 200થી વધુ અસરગ્રસ્તોને પાણીથી પ્રભાવિત થતા હોય ત્યારે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. કારણ કે તમામ ઘરોમાં પાણી ગરકાવ થઈ ગયું હતું, જેને કારણે તલાવડી ખાડા વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયા હતા. ધર્મેશ કંસારા, NS ગુજરાત ન્યૂઝ, બારડોલી. સુરત દુલિયા હાઈવે પુલ ઉપર પાણી ફરી વળ્યા છે, ત્યારે બારડોલીના કિકવાડ ગામ નજીક હાઈવે ઉપર ડોક મળતા પુલ પર પાણી ફરી વળતા સુરત દુલિયા હાઈવે બંધ કરાયો હતો, જેથી હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. બારડોલીના આફા કિકવાડ ગામ નજીક હાઈવે ઉપર ડોક મરડા પુલ પર પાણી ફરી વળ્યા હતા, ત્યારે ભારે વરસાદને પગલે ખાડીમાં પૂર આવ્યું હતું. આ પાણી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ફરી વળતા વાહન વ્યવહાર રાત્રિ દરમિયાન જ બંધ કરાયો હતો, જેને પગલે એક તરફ બાજીપુરા સુધી તો બીજી તરફ બારડોલી ધુલિયા ચોકડી સુધી વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.
વાહન વ્યવહાર ઠપ થતા મોટી સંખ્યામાં ટ્રાન્સપોર્ટ ટ્રકો ફસાઈ હતી. ગુજરાતથી મહારાષ્ટ્રને જોડતો હાઈવે હોય અને વાહન વ્યવહાર ટ્રાન્સપોર્ટને વ્યાપક અસર પહોંચી હતી. ધર્મેશ કંસારા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બારડોલી. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આજે ખંભાળિયા હાઈવે જામનગર ખાતેની 100 બેડની સ્વામિનારાયણ કોવિંદ હોસ્પિટલનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર ખાતે ઉદ્ઘાટન કરાયું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે જનતામાં જાગૃતિ, સેવાભાવી સંસ્થાઓનો સહયોગ અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી ગુજરાતમાં કોરોના સંક્રમણને વધુ નિયંત્રિત કરી શકાશે. સ્વામિનારાયણ સંસ્થાઓએ હંમેશા આપત્તિના સમયમાં, દરેક આપત્તિમાં એ સંસ્થા હંમેશા અગ્રેસર ઊભી રહી છે. સમાજ સેવા દ્વારા ઈશ્વરની સેવા એ મંત્ર અપનાવીને હંમેશા સ્વામિનારાયણ સંસ્થાઓએ, દરેક સ્વામિનારાયણના સંપ્રદાયોએ પણ અગ્રેસર ભૂમિકા ભજવી છે. ત્યારે હું એમ માનું છું કે જામનગરમાં આ સુવિધાથી ત્યાંના કોરોનાના પેશન્ટને આત્મવિશ્વાસ વધશે કે અહીંયા દવા સાથે પણ દુવા પણ ભેગી ભરેલી છે. સંતોના આશીર્વાદ, ભગવાનનું સાનિધ્ય અને આધુનિક હોસ્પિટલ ડૉક્ટરો, વિશેષજ્ઞો, એમના દ્વારા સારવાર, એટલે લોકોનો આત્મવિશ્વાસ પણ સંપૂર્ણ રીતે જળવાશે, ઊભો થશે અને ઝડપથી પેશન્ટો સાજા થઈ અને પોતાને ઘરે જાય. તો હાલના સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.